बनासकांठाना मुख्य मथक पालनपुर शहर स्थित बियारणनी एक एवी कंपनी जेने भारत में सौ प्रथमवार ब्रांड एम्बेसेडर तरीके खेडूतनी पसंदगी करी। भारत में सौ प्रथमवार कन्वरजी वादनिया नामना खेडूतनी ब्रांड एम्बेसेडर तरीके नी पसंदगी थई। बनासकांठाना दीसा तालुकाना राणपुर गामना एक खेडूत जेवो ओछी जमीन होवाना नाते शाकभाजीना उत्पादन तरफ दोट मूकी અને ઓછા રોકાણે ઓછી જમીનમાં વધુ આવક કઈ રીતે મેળવી શકાય એ હેતુથી તેમણે ચોળીનું વાવેતર કરવાનું વિચાર્યું। તેમણે માતૃ સીડ્સ કંપનીની મધુ જાતની ચોળીનું વાવેતર કર્યું। પોતાની સખત મહેનત અને મજૂરીથી એક વીઘામાં અંદાજિત 5-7 લાખનું ઉત્પાદન મેળવી પોતાની આવકમાં વધારો નોંધાવ્યો। ખેડૂતના જણાવ્યા મુજબ તેમણે પાલનપુરની માતૃ સીડ્સ કંપનીનું મધુ જાત નામની ચોળીનું બિયારણ લાવી વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાંથી તેમને સારો એવો ફાયદો દેખાતા તેમણે લગાતાર 2-3 વર્ષ આ જ બિયારણનો વાવેતર કરી આવકમાં વર્ષે ને વર્ષે વધારો જોવા મળતા રાણપુર ગામની આજુબાજુમાં કન્વરજી વાદણિયાના નામથી આ મધુ જાતની ચોળીનું બિયારણ પ્રખ્યાત થયું હતું। જ્યારે માતૃના માલિક અરવિંદભાઈ પટેલને મનોમન એક એવો વિચાર આવ્યો કે ઘણી બધી કંપનીઓ પોતાની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હીરો હિરોઈન કે નામચીન વ્યક્તિને રાખતા હોય, પણ આપણે આપણી બ્રાન્ડની વાવણી કરે એવી જ વ્યક્તિને કેમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ ના કરીએ। આવા વિચાર બાદ તેમણે પોતાની બ્રાન્ડ મધુ બિયારણના પેકેજિંગ ઉપર કન્વરજી વાધનિયા નામના ખેડૂતનો ફોટો છાપી અને આ ખેડૂતને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા। જ્યારે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડના સંપાદકીય મંડળ દ્વારા કરવામાં આવી ચકાસણી મુજબ પાલનપુરની માતૃ સીડ્સ કંપની પહેલી એવી છે કે જેણે પહેલીવાર એક ખેડૂતને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું। રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા। મારું નામ મનોજ પુરોહિત છે, હું માતૃ સીડ્સ સાથે છેલ્લા 3 વર્ષથી સંકળાયેલો છું। ખાસ કરીને એક અમારી બ્રાન્ડ એટલે કે માતૃની મધુ કરીને ચોળી આવે છે, એ ચોળી દિશામાં કન્વરજી રામસિંહજી વઘાણિયાને અમે વાવેતર માટે આપી હતી, એટલે કે ત્યાં એક કોઈ ડીલર જોડેથી ડીસામાંથી પોતે લઈ ગયા હતા અને એમને એ ચોળીનું સારું ઉત્પાદન મળ્યું અને એના પછીથી જે પણ બીજા ખેડૂતો એમને અનુસરી અને કન્વરજી પાસેથી રાય લઈ અને એ કન્વરજી કઈ ચોળી વાવે છે એ ચોળી મારે વાવવી છે, કન્વરજીવાળી ચોળી આપો એવી ડિમાન્ડ કરતાં કન્વરજી સાથે અમારે વાતચીત થઈ। કન્વરજીને અમે કીધું કે ભાઈ, કન્વરજી અમને સામેથી એવી રિક્વેસ્ટ કરી કે તમારી ચોળીનું જે પેકેટ છે જે પેકેટ ઉપર મારો ફોટોગ્રાફ મૂકો જેથી આ ખેડૂતોને માર્કેટમાંથી સહેલાઈથી આ ચોળી ઉપલબ્ધ થઈ શકે, એટલે કન્વરજીને સંમતિથી અમે ચોળીના પેકેટ ઉપર કન્વરજીનો ફોટો મૂકી અને એ ચોળીને ડીસાના માર્કેટમાં અમે પુશ કરી છે। અત્યારે બધા ખેડૂતો વાવેતર કરે છે, ખેડૂતો એ ચોળીને બહુ ખુશ છે અને સાથે સાથે એક અમારી માતૃ સીડ્સ એવી પહેલી કંપની બની કે એક ખેડૂતને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પ્રમોટ કર્યો અને ત્યાં પૂનાથી કોઈ ઓબ્ઝર્વેશન માટે ટીમ આવી હતી, એમને પણ કન્વર્જી સાથે કન્વર્જેશન કર્યું અને પછી અમારે માતૃ સીડ્સનું બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાયું છે। તે બદલ માતૃ સીડ્સના માલિક અરવિંદભાઈ પટેલને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને તેમની સાથે હું જોડાયેલો છું અને અરવિંદભાઈનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું કે એમને આ સારું બિયારણ ખેડૂતોને ઉપલબ્ધ કરી અને ખેડૂતોને મબલક નફો મળે અને સારું ઉત્પાદન મળે એ તરફ પ્રેરિત કર્યા।